આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની અંદર બાળકો પાઠ છ મૌર્ય યુગ વિશે, તેમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોકની વાત છે. ગયા પીરિયડની અંદર આપણે સમ્રાટ અશોકના કલિંગ યુદ્ધમાં જે હૃદય પરિવર્તન થયું હતું તે આપણે જોયું, અને શિલાલેખ કઈ કઈ જગ્યાએ કોતરાવ્યો હતો તે આપણે જોયું. તો આગળ આપણે ટોપિક આવે છે કે ધર્મ પ્રચારક તરીકે અશોક, ધર્મ પ્રચારક તરીકે અશોકે કેવા કામ કર્યા હતા તે આપણે જોઈએ પાઠ્યપુસ્તકની અંદર તમામની નજર. હવે અશોકે જે દેશભરની અંદર આખા દેશની અંદર એટલે છે આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી, આખા ભારત દેશની અંદર જેટલા બૌદ્ધ તીર્થ સ્થળો છે તેમાં એને યાત્રા કરી, યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો, અને યાત્રા કરતા કરતા તેને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. જો બાળકો ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પ્રેરણા લઈ અને બૌદ્ધ ધર્મનો અંગે છે ધમ્મ એટલે ધર્મનો પ્રચાર પ્રત્યેનો કેવો કેવો એને પ્રયત્ન કરવો જોઈએ એ કર્યો, અને તે સામ્રાજ્યમાં અલગ અલગ જગ્યાએ શિલાલેખો કોતરાવ્યા, સ્તંભલેખો કરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી, અને તે સમયની સમસ્યાઓ જે હતી એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે એ ધર્મ ખાતાની એક રચના કરે છે. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહાયાત્રા નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું, અને એ ધમ્મ જે બૌદ્ધ ધર્મની અંદર ઉપરીમાં જે વ્યક્તિ નિર્માણ પામ્યો હોય અથવા નિમાયેલો જે વ્યક્તિ હોય તેને બૌદ્ધ ધર્મને ઊંચું લાવવા એટલે એનો વિસ્તાર કરવા બૌદ્ધ ધર્મનો એને એમાં એ કામ કરવાનું હોય છે, પ્રચાર કરવાનું હોય છે, અને બૌદ્ધ ધર્મનું જે નૈતિક ધોરણ છે એને આગળ લાવવાનું છે. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી, અને અશોકમાં અશોકે આખા રાજ્યની અંદર એટલે છે શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો, અને પશુઓની જે હિંસા થતી હતી એ હિંસાને અટકાવવા એને એક ઝુંબેશ ઉપાડી લીધી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંત પર પ્રચાર પર ભાર મૂક્યો, અને ગૌતમ બુદ્ધે આપેલા જે પ્રેમ દયા કરુણા અહિંસા સદાચાર અનુકંપા જેવા સિદ્ધાંતો છે તેના ઉપર એને ભાર મૂકી અને એને કામ શરૂ કરી દીધું છે. ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી છે, અને બીજા ઉપદેશો તો આપ્યા પરંતુ તેની સાથે લોકોને ઉપયોગી હોય તેવી એ વાતો પણ એ શિલાલેખો એટલે કે પથ્થર ઉપર કોતરાવી દઈને રાખી મૂકી છે. હવે અશોકે પ્રજા વેગનો સંદેશો કેવો આપ્યો હતો, કઈ જગ્યાએ કેટલા સંદેશ આપ્યા હતા એ કોતરાવેલા છે પથ્થરો ઉપર. પહેલો છે તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. અશોકે પહેલો સંદેશો એ આપ્યો હતો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરો. બીજું વડીલોનો આદર કરો, અને આપણાથી મોટા જે વ્યક્તિઓ છે એ આપણા વડીલો થાય તો એ બધાનું આપણે શું કરવું જોઈએ કે આદર કરવો જોઈએ. અને ત્રીજું એવું આવ્યું કે પશુઓનો વધ ન કરો, અને જેટલા પશુઓ છે એને ક્યારેય વધ બલિ ચઢાવવી નહીં, એને મારવા નહીં. અને ચોથો આપ્યો બને તેટલો ઓછો ખર્ચ કરો, જો તમારાથી બને તેટલો તમારી જરૂરિયાત તમે વાપરો તો વાંધો નહીં, પરંતુ જરૂરિયાત નથી અને તમે ખોટા ખર્ચાઓ કરો છો એ તમે બંધ કરો, અને જેટલી જરૂરિયાત છે એટલું તમે વાપરો. ગુરુની સેવા કરવી, અને જે આપણા ધર્મ ગુરુ છે શૈક્ષણિક ગુરુ છે આધ્યાત્મિક ગુરુ છે એને આપણે શું કરવાનું છે સેવા.
સેવા કરવાની છે ગુરુની, અને છઠ્ઠો એપીઓ સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખો, અને સ્ત્રીઓ પ્રત્યે અને નોકરો પ્રત્યે માયાળું દયા ભર્યું તમે વર્તન કરો. નોકરો ભલે રહ્યા તમારી ઘરે, સ્ત્રીઓ પણ છે, પણ તમે એની સાથે દયા ભાવથી એનું વર્તન કરો. સાતમો આપ્યો બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપો. બ્રાહ્મણો જે આપણે ઘરે આવે છે એને પણ દાન આપો. શ્રમણો એટલે જે શ્રમિકો મજૂરો છે, કામ કરે છે, એને પણ આપણે યોગ્ય વળતર આપવું જોઈએ. અન્ય ધર્મમાં મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરો. ધર્મ એટલે આપણે વારંવાર કહીએ છીએ ધર્મ, બીજા ધર્મોને પણ મુખ્ય સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરી અને તેને માન આપો. એવું નથી જો આ શબ્દ લીધું તો બૌદ્ધ ધર્મ વિશે એ વાત કરી છે તો બીજા ધર્મને એ લગાડતા નથી. તો આપણે પણ એવું કીધું છે કે તમે અન્ય ધર્મોને પણ માન આપવું જોઈએ, એનો સન્માન કરવો, એનો આદર કરવો જોઈએ, એને એ કહીને તમારે અનાદર કરવો જોઈએ નહીં. ત્યાર પછી છે અશોક, ઈસવીસન પૂર્વે 251 પાટલીપુત્રના મોગલી પુત્ર તિસ્સી એટલે કે તિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. એને ઈસવીસન 251ની અંદર પાટલીપુત્રમાં મોગલી પુત્ર તિસ્સીએ ત્રીજી જે છે બૌદ્ધ પરિષદ બોલાવે છે. આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો કે બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મત મંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એમ કહે છે એ બૌદ્ધ ધર્મ છે અંદર બૌદ્ધ ધર્મની અંદર અલગ અલગ ઉભા થયેલા મંતવ્યો હતા, મત મતાંતરો હતા, એને બધાની વચ્ચે ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતના કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. અને આ ઉપરાંત અશોકે ભારતની અંદર કે છે કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યમાં એ બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. ધર્મ પ્રચાર એટલે ધર્મનો પ્રચાર કરવા માટે, અને ધર્મ પ્રચારક એટલે તેના કોઈ અશોકનો વ્યક્તિ બૌદ્ધ ધર્મનો હોય એ બીજા દેશમાં જાય અને બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપે એને ધર્મ પ્રચારક કહીએ છીએ. તો કયા કયા દેશોમાં એ પાતો કે બ્રહ્મદેશ, સિલોન, સીરિયા, ઇજિપ્ત અને મેસેડોનિયામાં જાય અને ધર્મનો પ્રચાર કરવા માટે ધર્મ પ્રચારકને મોકલે છે. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. એમ કહે છે કે અશોકે પોતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મનો પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલે છે. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજ્યાશ્રય આપ્યો અને પોતે જ્યારે રાજ્ય કર્યું ત્યારે એને બૌદ્ધ ધર્મનો એટલા સમયની અંદર એને બૌદ્ધ ધર્મનો કહે છે રાજ્યાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્ય પણ કર્યા. ધર્મનો પ્રચાર તો કરે છે અશોક, પરંતુ તેની સાથે સાથે એમ કહે છે કે પ્રજાના લોકહિતના કાર્યો પણ એ કરતા જાય છે. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી. આ ઉપરાંત અશોક સમયપૂર્વક બૌદ્ધ ધર્મનો પ્રચાર કરે છે, લોકો હિતના કાર્યો કરે છે. આ ઉપરાંત તેણે શું કર્યું હતું કે પશુઓની સારવાર કરે છે અને માનવની પણ સારવારની વ્યવસ્થા એ કરે છે. કુવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને દિશાગૃહોનું નિર્માણ કરાવ્યું. આ ઉપરાંત તેણે શું કેવા કેવા કાર્યો કર્યા તો કે કુવાઓ ખોદાવે છે, રસ્તાઓ બનાવે છે, વૃક્ષો રોપે છે અને વિશ્રામગૃહ એટલે આરામ, વિશ્રામ એટલે ઠેર ઠેર જગ્યાએ આરામગૃહનું પણ એને નિર્માણ કરાવ્યું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. એમ કહે છે સમ્રાટ અશોકે રાજગાદી મેળવવાનો જે ખટપટો હતો એ યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી અને મહાસામ્રાજ્યનું એ નિર્માણ કરે છે. મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ કરી અને પોતાની ઈચ્છા પૂરી કરવા એ કલિંગ પર ચઢાઈ કરે છે. યુદ્ધમાં થયેલું ખુવારી જોઈ તેનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશ બની ગયા. અને યુદ્ધની અંદર ખૂબ જ નુકસાન થવાથી એની ખુવારી જોઈ અને એ કલિંગ પર
ધર્મ પ્રચારો વિદેશોમાં જઈ અને પ્રચારકના મંડળો સ્થાપ્યા અને ભારતીય સંસ્કૃતિની સુગંધ ફેલાવે છે. અશોકના ગુરુ અને તેના કાર્યો લીધે તે ઇતિહાસના મહાન રાજ્ય તરીકે સ્થાન ધરાવે છે. અશોકના સરસ મજાના કાર્યો અને ગુણોને લીધે આ ઇતિહાસમાં મહાન રાજવી એટલે કે મહાન રાજા તરીકે એક સરસ મજાનું સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232 અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું હતું અને 232ની અંદર ઈસવીસન પૂર્વેની વાત છે. 232ની અંદર તેમનું સમ્રાટ અશોકનું એ નિધન થઈ જાય છે, અવસાન થઈ જાય છે અને તેમણે 36 વર્ષ સુધી એને શાસન કર્યું હતું. ત્યાર પછી આવે છે બાળ મિત્રો કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું. મૌર્ય યુગમાં પણ વહીવટી તંત્ર હતું પણ એ કેવું હતું એ આપણે જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. ચંદ્રગુપ્ત જે છે પહેલો રાજા મૌર્ય યુગનું ચંદ્રગુપ્ત એને કે છે સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. એમ કહે છે કે મૌર્ય યુગનું સામ્રાજ્ય છે એ ચંદ્રગુપ્તે કર્યું પરંતુ તેનો વિસ્તાર કોણ કરે છે સમ્રાટ અશોક કરે છે. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેના સુવ્યવસ્થિત વહીવટી ચાલવા માટે આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. જેવી રીતે આપણે મુખ્યમંત્રી, વડાપ્રધાન, જિલ્લા શિક્ષણ આપણે અલગ અલગ વિભાગો હોય છે એવી રીતે તાલુકા પંચાયતના સરપંચ ગામને એવી રીતે આપણે અત્યારે વિભાગો જોઈએ છીએ ત્યારે પણ એમ કહે છે વહીવટી કામ કરવા માટે અલગ અલગ મુખ્યમંત્રીઓ હતા. એમ કહે છે રાજનીતિના વિષ્ણુગુપ્ત ચાણક્ય પણ એ દ્વારા કરવામાં આવે છે. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા અને એ સમયમાં પણ વહીવટી વિભાગ જે છે એના 3 વિભાગો હતા. તો બાળકો 3 વિભાગો છે એ આવતા પીરિયડની અંદર આપણે શીખીશું. આજનું વર્ગ આપણે અહીંયા સુધીનું રાખીશું. મને આશા છે કે તમે આ અશોકને જે ધર્મ પ્રચારક તરીકે જે શિલાલેખ ઉપદ્રવ્યા એ તમે સરસ મજાના 8 વાંચી અને યાદ રાખજો.